वर्णिवेसरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहम् ये ओम श्री ओमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરે કૃષ્ણ મહારાજની જય શ્રી ઘન શ્યામ જય કથા સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ હેતથી જય શ્રી સ્વામિનારાયણ શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર ચોથું તરંગ ચોત્રીસમું ભગવાન શ્રીહરિ નદીમાં સ્નાન કરીને અમરા પટગીરને ઘેર પધાર્યા થાળ જમ્યા આ પ્રસંગનું નિરૂપણ આ તરંગમાં સ્વામી કરી રહ્યા છે સોભની અપારહી જું ઉડગન બેચ ચંદ બીચ ચન્દ શ્રીહરિજલ મેં સો ચહુકુર મુનિ વૃંદ સોભની અપારહીં જું ઉડગન બેચ ચંદ સોભની અપારહીં જું ઉડગણ બેચંદિ પરઈ કર સે બુલાય બુલાથ જે ઉમા ભાઈ હે ગાયે માહુલ એ નાથ જે ઉમા ભાઈ હે ગાયે માહુલ સે ગાએ મહા ભૂલસાય ભગવાન શ્રી હરિ સ્નાન લીલા કરી રહ્યા છે જળમાં ઉતર્યા છે તારા મંડળમાં જેમ ચંદ્ર શોભે એવી રીતે સંતોની મંડળીની વચ્ચે શ્રીહરિ અતિશય સોહામણા લાગી રહ્યા છે સ્નાન કરતા કરતા નાથજી ભક્ત અને ઉમાભાઈ આ બે હરિભક્તો ખૂબ આનંદ ઉલ્લાસથી તાળીઓ પાડીને ગરબી રાગના કીર્તન બોલાવતા હતા ભગવાનના સ્વરૂપનું વર્ણન કરવામાં નરસિંહ રણછોડ ભક્ત 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 અને થોભણ એ ત્રણ કવિના સમાન બીજો કોઈ કવિ નથી મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામી એ સંતોએ તો ગરબી રાગના પદ રચ્યા છે ધન્ય ધન્ય વૃંદાવન છાહી બંસી બટ હરી બેઠત તાહી વૃંદાવન ના વટ વૃક્ષ નીચે બેસીને શ્રી કૃષ્ણ પ્રભુ બંસી બજાવતાન્ય બૃંદાવન છાહી બંસી બટ હરી બેઠત તાહી શ્રી જમુના કો પુણ્યપારા श्री यमुना को पुण्य अपारा नावत श्री हरि प्यारा नावत श्री हरि प्यारा બંસી વટહરી બેઠત તાહી વૃંદાવનમાં વટવૃક્ષ નીચે બેસીને શ્રી કૃષ્ણ બંસી બજાવતા તેને ધન્ય છે તેને ધન્ય છે શ્રી શ્રીયમુનાજીના પુણ્યનો તો કોઈ પાર નથી જેના જળમાં પ્યારા શ્રી કૃષ્ણ પ્રભુએ સ્નાન કર્યું છે ભગવાનનો જેને જેને સંબંધ થયો છે એ વૃક્ષ છે એને પણ ધન્ય છે એ નદી છે એને પણ ધન્ય છે વૈષ્ણવમાં યમુના મહારાણીનો કેટલો મોટો મહિમા છે ખબર છે કારણ શું ભગવાનનો સંબંધ એટલા માટે વૈષ્ણવમાં દીક્ષાનો એક શબ્દ છે બ્રહ્મ સંબંધ આપણે બધા વૈષ્ણવો છીએ આપણો આ સંપ્રદાય વૈષ્ણવી પરંપરાનો સંપ્રદાય છે વૈદિક સિદ્ધાંત છે પરંપરા વૈષ્ણવી છે વૈદિક સિદ્ધાંતમાં પણ ચાર પરંપરા કે પાંચ પરંપરા છે વૈષ્ણવી પરંપરા શાક પરંપરા શૌર્ય પરંપરા ગાણપત્ય પરંપરા અને હજી એક છે શૈવી પરંપરા આ પાંચ પરંપરામાં આપણી પરંપરા વૈષ્ણવી છે ભક્તિ પ્રધાન પરંપરા બ્રહ્મ સંબંધ બ્રહ્મ એટલે પરબ્રહ્મ ભગવાન એનો જેને સંબંધ થયો એ જ સાચી દીક્ષા છે એ જ ખરેખર દીક્ષિત બન્યો એટલે સંપ્રદાયનો આશ્રિત બન્યો કંઠી પહેરી લીધી કપાળમાં ચાંદલો કરી દીધો એ તો ભૌતિક સંબંધ થયો આપણા આત્મા સાથે પરમાત્માનો સ્પર્શ થાય પરમાત્માનો અનુભવ થાય આપણા હૃદયરૂપી મંદિરમાં મહારાજ બિરાજમાન થયા આવો જ્યારે આપણને અનુભવ થાય ત્યારે આપણે ખરેખર ટ્રુ ફોલોઅર્સ ઓફ ભગવાન સ્વામિનારાયણ ત્યાં સુધી પહોંચવાનું છે આપણા સત્સંગમાં પણ તમે જાણો છો એ ગઢપુર ગામના લીંબ વૃક્ષને આપણે દંડવત કરીએ છીએ અને મુક્ત માનીએ છીએ રાજકોટની એ બોરડી સદગુરુ ગોપાલંદ સ્વામીના એક વચને કાટા માત્ર ખેરી નાખ્યા મુક્ત બની ગઈ આજે પોતાના જીવન દ્વારા અનેક જીવોને પ્રેરણા આપે છે સાચા સંતનો સંગ થાય અને સ્વભાવના કાંટા જેના ખરી જાય ને એનો મહિમા છે દાદા હે બાકી રાવણ ને રામ કેવાય કે ના કહેવાય દાદા હાચું બોલો ઘનશ્યામ દાદા એવું ના કહેવાય દાદા મેળા જ કહેવાય છેલ્લી પોઝિશન કે પેલી બિચાર મરવા તૈયાર થયો ભગવાન રામ મારે જ ને એ તો તારવા એવા હતા કૃષ્ણ મેળા કેવાય કે ના કહેવાય પણ આપણે બોલી નહીં શકીએ કારણ શું છે એમાં 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 ભાવ નથી 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 ભક્તિ પ્રેમ ખાલી આંખથી ભગવાનને જોવા ખાલી કપાળમાં ચાંદલો કરી લેવો ગળામાં કંઠી પહેરી દેવી આ વિધિ છે કરવી જ જોઈએ વિધિ વગર નથી ચાલતું પણ એ પહેલું પગથિયું છે ત્યાં અટકી જઈશું તો નત્માના સત્સંગ સુધી આપણે યાત્રા કરવાની છે એ આત્માની અંદર સત્સંગ નો રંગ પહોંચી ગયો તો આપણે જંગ જીતી જવાના નરસિંહ મહેતાનું આ ભજન એ ગાતા હતા આવી ભાવનાઓથી ભરેલા ચાર પદ તેઓ બોલ્યા ત્યાં સુધી શ્રીહરી ઊંડા જળમાં જઈને ક્રીડા કરતા ત્યારે સંતો ભક્તો પ્રેમ રસમાં તરબોળ થઈ જતા પછી શ્રીહરી નદીના જળમાંથી બહાર નીકળ્યા શરીર લૂછીને વસ્ત્ર પહેર્યા શ્રીહરીએ બધા જરિયાની વસ્ત્ર પહેર્યા હતા તેની શોભાનો કોઈ પાર રહ્યો નહીં જરીમય સાજ સમાનથી શણગારેલો અશ્વ લઈને આવ્યા તેના ઉપર ધર્મના દુલારા શ્રીહરી સવાર થયા શ્યામ સલુણી મૂર્તિ ભક્તોના મનને હરતી હતી શબ્દ તો જુઓ શ્યામ સલુણી મૂર્તિ ભક્તોના મનને હરતી હતી તેના દર્શન કરીને મોટા મુનિવરોને પણ ધીરજ રહેતી નહીં પ્રેમ ભાવથી વિહ્વળ થઈ જતા શ્રીહરિ જ્યારે અશ્વ ઉપર સવાર થયા ત્યારે તે નાચવા લાગ્યો આ અદ્ભુત બધી વાતો છે લૌકિક ભાવથી સાંભળીએ તો પણ આનંદ થાય પણ અલૌકિક ભાવથી જો આનંદ સાંભળીએ ને આપણે તો તો આનંદમાં ડૂબી જઈએ ભગવાનનો જેને સંબંધ થાય મોટા પુરુષનો જેને સંબંધ થાય આપણે હમણાંનું દ્રશ્ય યાદ કરીએ પૂજ્ય ગુરુજી પધાર્યા કેવું દાદા હે વાતાવરણ કેવું લાગતું હતું કેટલો આનંદ જે હરિભક્ત આવે જે કોઈ દર્શન કરે એનું અંતર એટલું બધું ખેંચાય એટલું બધું ખેંચાય આપણને દેખાય આમ આપણને દેખાય આ કળિયુગમાં આપણે ધન્યભાગી છીએ કે આપણને આવા સદગુરુ મેળ્યા છે આવા પૂજ્યપાત ગુરુદેવ મળ્યા છે જેના દર્શન કરી આપણને ભગવાનની ઝાંખી થાય જેના દર્શન કરી આપણને પર મહારાજ મળ્યાનો આનંદ થાય જેના દર્શન કરી આપણને એમ થાય કે આપણે કેટલા ભાગ્યશાળી આવા મોટા પુરુષ જેની આંખમાં દર્શન કરનારા ભગવાન છે જેની આંખમાં જોનારા ભગવાન પગમાં ચાલનારા ભગવાન હાથમાં રહીને કામ કરનારા ભગવાન છે એવા સદગુરુ મળ્યા છે આપણે આનંદ અનુભવીએ છીએ આ તો પ્રગટ પુરુષોત્તમ પૃથ્વી પર બિરાજમાન છે ત્યારની વાતો છે અશ્વ પણ નૃત્ય કરવા લાગ્યો અશ્વની નૃત્ય કરવાની જેટલી રીતિઓ હતી તે બધી જ સરસ નૃત્ય કરીને લોકો વચ્ચે બતાવી દીધી અશ્વના આગળના બે પગમાં ઝાંઝર પહેરાવ્યા હતા તેનો ઘણો જણકારો રણકારો સંભળાતો હતો અશ્વના મસ્તક ઉપર મોરના આકારની કલગી હતી તેની ડોકના ઉપર સોનેરી બહુરંગી ઝૂલ પહેરાવી હતી અશ્વના મોઢામાં રહેતું ચોકડું ડૂમચી અને પલાણ એ બધા સોનાના બનાવેલા હતા શ્રીહરિના મસ્તક ઉપર સોનેરી પાઘ બાંધી હતી પાઘમાં શ્રીપેચ હતો તેની ઉપર રહેલી કલગી ઘણી સોહામણી લાગતી હતી મસ્તકે રાખેલા મોતીના બંને તોરાઓ ભક્તોના ચિત્તને ચોરી લેતા હતા આપણા પીવડા મહારાજ સંતો ક્યારેક ઝૂલતામ તોરા લટકાવ્યા હોય થોડો થોડો પવન એર કન્ડિશનનો ચાલુ હોય તોરા ઝૂલતા હોય કેવા દિવ્ય દર્શન થાય ને દાદા ખેસ હલતો હોય પવનમાં ઉડતો હોય કેવા અદભુત દર્શન લાગે ને નંગ જડિત કુંડળ કાનમાં શોભતા હતા લટકતા કુંડળના નંગોની ઝગમગતી જ્યોતિ ગાલ ઉપર સોહામણી લાગતી હતી મહારાજના ગોરા ગોરા ગાલ અરીસા જેવા હતા આભલા જેવા હતા લટકતા તોરાના મોતીના પ્રકાશ થી ઝળહળતા હતા જાણે એમ લાગે સરોવરમાં ચંચળ માછલું હોય એમ ચારે બાજુ કેવું ફરતું જોયું છે તળાવમાં એમ મહારાજના ઝૂલતા તોરાનો પ્રકાશ ગાલ ઉપર ઝીલાતો હોય ને તો એમ લાગે જાણે કે સરસ મજાના સુંદર સરોવરમાં માછલાઓ રમતા હોય ને એમ પુરુષોત્તમ નારાયણની મૂર્તિમાં ડૂબેલા એ મુક્તો આપણને દર્શન થાય

ત્યારે સૂર્યના કિરણો તેમાંથી પ્રકાશ કરતા હોય વળી એક ભારે માહેલું જરિયાની વસ્ત્ર લઈને શ્રીહરિએ તેના ઉપર તેનાથી કમર ઉપર સુખકારી ભેટ વાળી એક ભારે જરિયાની સાલ ઓઢી લીધી ધર્મના લાલ શ્રીહરિએ જરીમય લગામ જમણા હાથમાં પકડી અને ડાબા હાથમાં મોતી જડિત છડી અને રૂમાલ રાખ્યો મોતી જડી જરિયાની સુંદર મોજડીઓ ચરણ કમળમાં પહેરી જે કુમકુમથી પૂજેલા ચરણ સંસારના ભયને ટાળનારા સંસારના ભયને ટાળનારા આપણા ગુરુજી વર્ષો પહેલા નાઇન્ટી થ્રીમાં માં અમેરિકા આવ્યા ત્યારે ગુરુજીએ પત્ર લખ્યા છે જે કોઈ વાંચ્યા હોય દરેક પત્રમાં એ બે ચાર પાંચ વર્ષના દરેક પત્રમાં ગુરુજી એક શબ્દ છે પત્ર લખતા હોય એટલે ભગવાન ચરણ કમળ સમીપથી ભગવાનના ચરણ કેવા છે નિર્ભય ચરણ કમળ સમીપથી આનંદ સંતો નો વાપરેલો શબ્દ છે બીજા બધાના ચરણ કેવા છે જેના પગ નીચે જાઓ એ ભય જાવનો પેલું કહેવાય છે ને ચલતી ચક્કી દેખ કર દિયા કમાલને રોય દોઈ ભટ્ટ કે ભીતરે સાબિત રહા ન કોઈ એક ઘંટી ચાલે છે દાણાઓ ઓરાય છે એક એક દાણા પીલાય છે ને લોટ થઈ નીકળે છે આ દ્રશ્ય જોઈ એક જ્ઞાની કબીર એનો દીકરો કમાલ રડવા લાગ્યો પિતાજી આવું જગતનું આવું જ દ્રશ્ય છે અવની નભ નું જાણવા પટ પડ ઘંટી સમાન તે પ્રમાણવા ઘંટીના બે પડ હોય એમ આકાશ અને પૃથ્વી બે પડ છે અને એમાં દાણા ઓરાય છે એની જેમ જીવ પ્રાણી માત્ર ઓરાય છે ઘઉં નાખો ચોખા નાખો બાજરો જે નાખો બધું ભરડાઈ જવાનું એમ રાજા આવે રંક આવે સાધુ આવે સંસારી પણ આ કાળનું ચક્ર કેવું છે બધાને બધાને ભરડી નાખવાનું ચલતી ચક્કી દેખ કરે રોઈ દુઈ ભટકે ભીતરે સાબિત રહ્યું બરાબર ખૂટ પકડ કર જો રાહા પીસ શકા ન કોઈ જ્ઞાની પિતા જવાબ આપે છે બેટા તેમ ઓબ્ઝર્વેશન બહુ સારું કર્યું પણ તારું ઓબ્ઝર્વેશન અધૂરું છે

કે આ બંને પડની વચ્ચે પણ ખિલ્લો છે એ ખિલ્લાને પકડીને જેટલા દાણા બેઠા છે ને બધા સલામત છે એમ પુરુષોત્તમ નારાયણના નિર્ભય ચરણ કમળ છે સંસારના ભયને તાળનારા ભવ સંભવ ભેતે ભેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ વ્રત દાન તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા ભવ સંભવ ભીતિ ભેદન ભવ એટલે સંસાર સંભવ એટલે ઉત્પન્ન થનારો ભય ભીતિ એટલે ભય એને ભેદન એટલે ટાળનારા આ સંસારમાં જેટલા પ્રકારના ભય છે જેટલા પ્રકારના જેટલા પ્રકારના મેમણા થોડા દિવસ પહેલા નારાયણ મામાનો એક વિડીયો મને મળ્યો મેં મોકલો હતો જેને જોયો એ ખબર હશે એટલી અદભુત મામા એ વાત બે જ મિનિટની વાત છે દાદા બે જ મિનિટ એક વાર એ મહામુક્તના મુખે પ્રગટ થયેલા શબ્દો સાંભળવા જેવા છે એક વાર મૂર્તિમાં ડૂબેલા હતા મૂર્તિનો અખંડ સાક્ષાત્કાર હતો અખંડ આપણને ઓક્સિજન વિના જીવી ન શકીએ એમ નારાયણ મામા મૂર્તિનું જીવન બની ગયું હતું હમણાં શ્રીજી સ્વામી કીર્તન ગયું મેરે તો તું જીવન બાલ મુકુંદા મુક્તાનંદ સ્વામી નું જીવન જેમ બાલ મુકુંદ ભગવાન શ્રીહરી છે વાત વાત કરી કરી બધા પ્રશ્નનો એક જ ઉકેલ છે મહારાજની મૂર્તિ મૂર્તિમાં જોડાવો મૂર્તિને ધારવા માટે પ્રયત્ન કરો બીજું બધું એની મેતે થઈ જશે પણ આપણે મૂર્ખામી એ કરીએ છીએ એકડો કાઢીએ છીએ મીંડાઓ તાણીએ છીએ તો થશે શું દાદા સરવાળો શું આવશે મીંડાનો સરવાળો શું થાય મીંડુ થાય સંસારના ભયને ટાળનારા તાળનારા એવા ભગવાનના ચરણ છે કેવી કેવી સરસ ઉપમા આપી હે केसर चन्दन परम सुहाव अरचा भाल में कीने बनावो कुंकुम के भी बीच सोभे नर नारी दे खतमन लोभे केसरचन्दन परम सुहाव અત્યંત સુહામણા લલાટમાં કેસર મિશ્રી ચંદન ની અર્ચા કરી છે ગુરુજીની પૂજાના જેને જેને દર્શન કર્યા બધા ભક્તોને ખબર છે ગુરુજીની પૂજામાં એટલી દિવ્ય ગુરુજીની પૂજા છે એટલી દિવ્ય વિશાલ ભગત ગાંધી ન્યૂજર્સી વાળા એને મને ઘણી વાર વાત કરી કે સ્વામી મારી જિંદગીના બે અનુભવ ક્યારેય ભૂલાશે એક મારી યુવાનીમાં રમણ મહર્ષિ અરવિંદ ઘોષ આ બધાના પુસ્તકો વાંચી જ્ઞાન માર્ગનો ઉપાસી નિરાકાર બ્રહ્મ નિર્ગુણ બ્રહ્મ ત્યાં સુધી પહોંચી ગયો હતો આ સત્સંગથી ટોટલી દૂર થઈ ગયો હતો એટલો ઊંડો એમાં ઉતરી ગયો હતો એટલો ઊંડો ઉતરી ગયો હતો એ સમયમાં મારી યુવાનીમાં આવા સમયમાં મને નારાયણ મામાના દર્શન થયા યોગ થયો અને સ્વામી મારું મારો અનુભવને હું વર્ણન નથી કરી શકતો પણ મેં જે ફીલ કર્યું મેં જે જોયું મેં જે અનુભવ્યું મારા ઘરના પુસ્તકો ગાડા ભરી ભરીને મેં કાઢી નાખ્યા મારું એટલું મોટું પરિવર્તન થયું તળેટીમાં બેઠેલો હું શિખર ઉપર ટોચ ઉપર પહોંચી ગયો રાતોરાત આટલું બધું મારામાં પરિવર્તન આવ્યું એ મામાના દર્શનથી મને થયેલું ત્યાર પછી વર્ષો વીત્યા પંદર દિવસ હિમાલયની યાત્રામાં ગુરુજી સાથે રહેવાનું થયું રોજ ગુરુજીની પૂજામાં દર્શન કરવા આવી જતા કે ગુરુજીની રૂમમાં પૂજા કરતા હોય જાઉં ને સ્વામી આ મંદર પ્રવેશું ને મને એવા ફિલિંગ થયા છે મને એવા અનુભવ થયા છે મેં એવું દિવ્ય તેજ મારા અંતરમાં નિહાળ્યું છે મેં ખુલ્લી આંખે એટલું ખેચાણ જોયું છે સ્વાય હું વર્ણન કરી નથી શકતો પણ મારી જિંદગીમાં બે આવા અનુભવ મને થયા છે રણછોડ ભગતજી ની સેવા તો મૂળજી બ્રહ્મચારી જેવી ચંદન તાજું હોય સવારે ઘસે એમાં સરસ મજાનું કેસર નાખે બરાબર અત્તર મિશ્રિત કરે અને એની ગુરુજી ચર્ચા કરે ઠાકોરજીને અને એ પ્રસાદીભૂત ચંદનથી પાછા ગુરુજી બધા સંતોનું પૂજન દરરોજ કરે બધા સંતોનું જાતે ગુરુજી અર્ચા કરે ખબર છે ને તમને આપણે બે મહિના જોયું અને પાછા જેટલા હરિભક્તો એને પણ એ દર્શનનો લાભ મળે એ ચંદનની અર્ચાનો પ્રસાદ મળે કેટલા આપણા મોટા ભાગ્ય વિચાર તો મેં કીધું ને આ તો હળવે પુણ્ય હોય નહીં હરી હરી કથાનો પ્રસંગ આવો પ્રસંગ આવો જોગ એમને તો નથી મળતો કંઈક મહારાજની મોટી કૃપા છે એની નજરમાં આપણે ચડી ગયા છીએ નજરો સે ગેરા

તકદીર બદલ તેરે ચરણો આપણે ભાગ્યશાળી છે છે કે આપણને આ લાભ મળે આવી રીતે મહારાજના પણ લલાતમાં કેસર મિશ્રિત ચંદનની અર્ચા કરી છે તેના મધ્યમાં કુંકુમનો ચાંદલો ઘણો શોભે છે દર્શન કરનારા નરનારીઓના મન તેમાં લોભાઈ જતા હતા શ્રીહરિની આગળના ભાગમાં વિવિધ પ્રકારના વાચિંત્રો વાગતા હતા તેમાં જયારે સંતો કીર્તન ગાતા હતા ત્યારની શોભા તો અદભુત હતી કેવું સરસ વર્ણન છે આયે દેવા સંગલયે કે પૂજા કી સેવા હરિ સો પૂજા કરી આયે પૂજા કરી આયે પુષ્પ કે ઝરે સુંદર બરસાપ ની જડી વરસાવી દીધી હા દેવતાઓના વિમાન આવ્યા ચારે બાજુ આકાશમાં દેવતાઓ છવાઈ ગયા આ દર્શન કરવા માટે ભગવાન શ્રીના દર્શન કરવા માટે કુંડળ ગામની ભાગોળમાં અશ્વ ઉપર ભગવાન શ્રીરી બિરાજમાન થયા છે અશ્વ પણ કેવો શણગારો છે વર્ણન સાંભળ્યું હમણાં અને અશ્વ ઉપર બિરાજમાન માણીગર માવ મહારાજની મૂર્તિ પણ એવી શોભે છે ચારે બાજુ સંતો ભક્તોનું મંડળ શોભે છે દેવતાઓ આવ્યા છે પૂજાની સામગ્રી લાવ્યા છે અને શ્રીની પૂજા કરવા માટે સુંદર પુષ્પોની જડી વરસાવી દીધી હા પ્રેમભાવથી વારંવાર કેસર ની અપાર વૃષ્ટિ કરવા લાગ્યા પુષ્પનો વરસાદ કર્યો કેસર અને ચંદનનો પણ વરસાદ કર્યો દુંદુભી વગાડવા લાગ્યા તેનાથી સંપૂર્ણ આકાશ ગાજી રહ્યું હતું દિવ્ય મંગલ વાજિંત્રોનો અવાજ પૃથ્વીવાસી સંતો ભક્તોએ પણ શ્રવણ કર્યો આવું વાતાવરણ સર્જાનું ભગવાન છે ત્યારે આ બધી શોભા પ્રગટ થાય છે મોટા મુક્તો આ પૃથ્વી પર આવે છે ત્યારે બધું ઐશ્વર્ય પ્રગટ થાય છે બાકી આ પ્રગટ થતું નથી ભૌતિક દુનિયાના માણસોને આની ગમ પણ પડતી એટલી સરસ આ બધી વાતો છે આપણે વાંચીએ છીએ સાંભળીએ છીએ થોડા આપણે અંતરમાં વિચારીને જોઈએ હું ઘણી વાર કથામાં કહું છું ભગવાનના દર્શન આંખોથી પણ થાય અંતરથી પણ થાય અને આત્માથી પણ થાય આંખે પાયી સધીને નજર કેસે કિસીને મેસીને આંખ મહત્વની કરતા જોવું સામાન્ય છે આખ થી જોવું એટલે આંખથી નિરખવું એટલે અંતરથી પણ પારખવું એટલે આત્માથી હા ઝવેરી હીરાને નિરખે છે પારખે છે હીરાને નિરખે કે પારખે આપણે બધા હીરાને જોનારા છીએ કોઈ ડાયો માણસ હોય થોડો શોખીન માણસ હોય પૈસા વાળો માણસ હોય હીરાને ખરીદી શકે એવો માણસ હોય તો હીરાને નિરખે છે ઝવેરી હોય તો જોવું જુદી વાત છે નિરખવું એના કરતા આગળની વાત અને પારખવું એટલા માટે હીરામાં આ સોની બધા છે ને એની જાત છે ચોકસી એ ચોકસી એટલા માટે પડી જૂના સમયમાં સોના ચાંદી ઝવેરાત હીરા વગેરે એને ચોક્કસાઈથી લોકો કસી શકતા ઓળખી શકતા એટલે ઓળખી શકનારી એવી એક જ્ઞાતિ હતી એક સમુદાય હતો એને ચોકસી તરીકે ઓળખવા લાગ્યા એ જ સોની બાંધવોમાં થોડા માણસો એવા હતા પારખું હતા ઝવેરાતને આમ જોઈને પારખી જાય હા મેં તો જોયા છે આપણા ભરત મામા ભરત મામા મેં જોયા છે ગમે તેવો હીરો આવે ગમે ત્યાંથી હીરો આવે ગુરુજી બોલાવે મામાને અને મારીને કહી દે ગુરુજી આ દસ હજારનો આ પાંચ લાખનો આ સાત લાખનો સરખા દેખાતા એક સરખા લાગતા હોય પણ આ દસ હજારનો ના પાંચ લાખનો ભરત મામા નિર્ણય કરી દે તરત પારખું છે આવો જે સમુદાય હતો એના માટે પારેખ આવ્યો ખબર છે એ જ્ઞાતિ છે આપણે ભગવાનને જોઈએ છીએ ખરા કોઈક નિરખનારા હોય અને કોઈક પારખનારા હોય આંખથી દર્શન કરે એ થોડી વારમાં ભૂલાઈ જાય અંતરથી એટલે કે મન પરોવીને બુદ્ધિ પરોવીને દર્શન કરે એ થોડા દિવસો સુધી કે થોડા મહિનાઓ સુધી દર્શન ચાલે છે પણ આંખ સાથે અંતર અને અંતર સાથે આત્માને જો ઓગાળી દે આત્માને પણ ઉમેરી દે અને આત્માથી દર્શન કરે ને તો એ દર્શન મૂર્તિના દર્શન કરીએ મહારાજના દર્શન કરીએ ચરણારવિંદ થી મુખારવિંદ સુધી મૂર્તિને નિરખીએ એ મૂર્તિને યાદ રાખવા અભ્યાસ કરીએ માનસી પૂજા દરમિયાન એવા જ વાઘા એવા જ શણગાર એવા જ અલંકાર મહારાજને જગાડીએ મહારાજને જમાડીએ મહારાજને પોઠાડીએ અભ્યાસે કરીને આ મૂર્તિને અંતર સુધી પહોંચાડવાની છે આંખથી આત્મા સુધી આપણે મૂર્તિની યાત્રા કરાવવાની છે જો આમ અભ્યાસ કરે વચનામૃતમાં મહારાજે કુશળ બાનું દ્રષ્ટાંત આપ્યું દર્શન કરવાની રીત આપણને મહારાજે પોતે સ્વમુખે સમજાવી કુશળ કુંવર જેવી રીતે એક એક અંગને નિરખતા અને અંતરમાં ઉતારતા એવી રીતે ભગવાનના ભક્તને દર્શન કરવા અને મહારાજે ત્યાં સુધી વાત કરી ખિસકોલી બોલે અને પૂછડું ઊંચું કરે એમ ઘણા એવા હોય કે મંદિરમાં દર્શન કરવા આવે ત્યારે જ એને કંઈક કામ સૂજે ચારે બાજુ ડાફોળિયા મારે લે આ સોફો તો નવો લાવવા લાગે છે તું સોફો જોવા આવ્યો છે પછી લે આ ની બાજુમાં લાઈટ બહુ જોરદાર છે લાઈટ દેખાણી મહારાજ દેખાણા મહારાજ ત્યાં સુધી ગુસ્સે થઈને બોલ્યા કે ખિસકોલીની જેમ જે દર્શન કરે છે ને કે દર્શન કરવા આવે ત્યારે એનું મન આગુ પાછું થાય ચંચલ બની જાય ચારે બાજુ જોવા લાગે અમને એમ થાય આ તો દાવો છે બાકી એને એનું તાળન કરીએ બોલો એને ધોલ મારી દઈએ મહારાજ ને આવું થયું વચનાવૃતમાં આટલો ગુસ્સો મહારાજ આવ્યો છે માટે દર્શન એકાગ્ર થઈને જો કરતા જઈએ તો મહારાજ તો પ્રગટ છે આ સત્સંગ પ્રગટ છે આજે પણ શ્રીજી મહારાજના આવા અનુભવો કેટલા સંતો ભક્તોને થાય છે આપણને પણ થાય માટે આવી રીતે દર્શન કરીએ ત્રેવીસ કડી સુધીની કથા પૂરી થાય છે હજી કથા ઘણી લાંબી છે મહારાજની આ સવારી એનું વર્ણન છે અમારા ભક્તને ત્યાં મહારાજ પધારશે એ વર્ણન છે આપણે આગળની કથા આવતીકાલે શ્રવણ કરીશું બધા ભક્તોને જણાવવાનું આવતીકાલે એકાદશી નો દિવસ છે અને એમાં પણ જલ ઝીલણી એકાદશી જે મોટી એકાદશી કહેવાય છે તો આવતીકાલે એકાદશીની ધૂન કરવા માટે બધા ભક્તો જરૂરથી મંદિરમાં પધારજો ખૂબ મોટી એકાદશી છે આપણે એક કલાક ધૂન કરીશું ત્યારબાદ રાત્રે કથા વાર્તાનું શ્રવણ કરીશું અને મહારાજને જળ ઝીલાવવાનો જે સમયો છે એ આપણે આ વીકેન્ડમાં રાખ્યો છે ત્યારે મહારાજને જળમાં વિહાર કરાવીશું પાંચ વાર મહારાજની આરતી કરીશું આપણા સત્સંગમાં જેવી રીતે કીર્તન ભજન ભક્તિની રમઝટ બોલતી હોય અને મહારાજને જળ વિહાર થતો હોય એવી એક નાની એવી જળ નૌકા વિહાર આપણે મંદિરમાં કરાવવાનો છે તો આવતીકાલે એકાદશી છે બધા ભક્તો જરૂરથી ધૂન માટે મંદિરમાં પધારજો બીજી જાહેરાત અમે સંતો ટેક્સાસ વિચરણ કરીને હમણાં જ આવ્યા થોડા દિવસોમાં પૂજ્ય નિષ્કામ સ્વામી કનેક્ટિકટ અને મેસાચ્યુટ આ બે સ્ટેટમાં વિચરણ કરવા આવવાના છે જે કોઈ કથા સાંભળનારા ભક્તો હોય એ મંદિરના ફોન ઉપર સંપર્ક કરી અને જાણ કરે તમે ક્યાં રહો છો છેલ્લા પાંચક વર્ષથી સંતો આ બે સ્ટેટમાં આવ્યા નથી ઘણો લાંબો સમય થઈ ગયો છે હરિભક્તોને ખૂબ ભાવ છે તો પૂજ્ય નિષ્કામ અને સંતો પધારશે તમને દર્શન થશે તમારા ઘરે પધરામણી પણ થશે તમે વિશેષ આયોજન કરવા ઈચ્છતા હો તો પણ જણાવજો તો મેસાચ્યુટ અને કનેક્ટિકટ આ બે સ્ટેટમાં જે કોઈ ભક્તો કથા સાંભળતા હોય એ જરૂરથી મંદિર ઉપર સંપર્ક કરી અને તમારું એડ્રેસ વગેરે જણાવજો બધા ભક્તોને જય શ્રી સ્વામી